કાલાવડ ખાતે ગુજરાત મગફળી કૌભાંડમાં જામનગર જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રાએ કેટીવી સાથે વાતચીત કરી. ગુજરાત મગફળી કૌભાંડમાં જામનગર જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રાએ કેટીવી સાથે વાતચીત કરી હતી, જેમાં કાલાવડના અને હાલ જામનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રા ખેડૂત વિરોધી સરકાર છે તેવો આક્ષેપ કર્યો છે. વધુમાં આરોપીને, મારું નામ મેહુલભાઈ સોજીત્રા અને જામનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. હાલમાં કહેવા માંગીશ કે આ લોકો જે પકડાણા છે એ લોકો તો ફક્ત હું એમ કહીશ કે 10-15% જ ગુનેગાર છે. 80% ગુનેગારો તો હજી પકડવાના બાકી છે અને 80% ગુનેગારોમાં લગભગ ભાજપ સાથે સંકળાયેલ લોકો જ છે. જ્યારે કલેક્ટર સાહેબ કોઈ ચેકિંગ કરે ત્યારે ખ્યાલ આવે, પણ હું માનું છું ત્યાં સુધી કાલાવડમાં એવું થઈ શક્યું હોય એવું બની શકે. કાલાવડમાં જે મગફળી લેવામાં આવી હતી એ પાછળથી કોઈ જગ્યાએ એને ઉતારી અને પછી ત્યાં ભેળસેળ કરી અને પછી ગોડાઉનમાં ઠલાવવામાં આવી હોય એવું બની શકે. સરકારે, ગુજરાત સરકારે જે મગફળીની ખરીદી કરી છે એ જે એજન્સીઓ આપવામાં આવી હતી એ લગભગ હું એમ કહી શકું કે 70-80% કિસ્સાઓમાં ભાજપ સાથે સંકળાયેલા અથવા તો ભાજપના હોદ્દેદારો અથવા ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલા શખ્સોની જે મંડળીઓ છે અથવા તો કોઈ એજન્સીઓ છે લગભગ જગ્યાએ ભાજપના જે હોદ્દેદારો છે એને એજન્સીઓ આપવામાં આવી હતી. એટલે 100% ભાજપ સાથે સંકળાયેલા લોકો સખ્ત વિરોધ કર્યો હતો. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ભરત રાઠોડ કાલાવાડ.